અને હવે વાત કરીશું મારું ગામ મારી પંચાયતમાં જૂનાગઢની જૂનાગઢના માળિયા હાટીનાના ખોરાસા ગામની ગામ લોકોને એવું કહેવું છે ગામનો વિકાસ તો થયો છે પરંતુ 30 વર્ષથી પાણીની જટિલ સમસ્યાનો હજુ અંત નથી આવ્યો ગામ લોકોનો દાવો છે કે ગામમાં પાઇપલાઇન મારફતે 4 કિલોમીટર દૂરથી પાણી આવે છે અને આ પાઇપલાઇન 30 વર્ષ પહેલાં નાખવામાં આવી હતી અને આજ સુધી તે યથાવત છે અને દૂરથી પાણી આવતું હોવાથી રોજ પાણી નથી મળતું ગામ લોકોને આશા છે કે આગામી સમયમાં જે પણ સરપંચ ચૂંટાય તે આ સમસ્યાનું સમાધાન લાવે સાંભળીએ શું કહે છે ગામના લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે આજે આપણે માળિયા તાલુકાના ખોરાસા ગ્રામજનોનો કેવો મતદારોનો મિજાજ છે અને જે સરપંચના જે ઉમેદવાર છે એમની સાથે આપણે વાત કરશું સરપંચ આપ સાલુ સરપંચ પણ છો બીજી તરફ સરપંચમાં ઉમેદવારી પણ આપે કરી છે અને ગામનો કેવો વિકાસ કર્યો છે અને હજુ પણ કેવો વિકાસ કરશો જે આ ગામે આગામી મારી માથે ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની જવાબદારી સોંપેલી હતી અને પાછી જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી તેમાં પણ મેં ઉમેદવારી કરેલ છે અને જે મારા 5 વર્ષ દરમિયાન જે ખોરાસામાં મોટા કામો થયેલા છે તેમાં નોંધ લેવા જઈએ તો વાસ્મોનું જો એક કરોડ રૂપિયાનું કામ ખોરાસામાં જે વાસ્મો યોજના છે એ કામ પૂર્ણ થયેલું છે ઊંચી ટાંકી પાઇપલાઇનનું કામ તેમજ 1.25 કરોડ રૂપિયાના ખર્ચે 66 કેવીનું પણ કામ થયેલ છે 1 કરોડ રૂપિયાના ખર્ચે ખોરાસાથી પાત્રા જતો નોન પ્લાન રસ્તો એ પણ અમારી ટ્રમમાંથી સરકારમાંથી એ બધું આવડા મોટા કામો થયેલા છે અને સ્મશાનનું કામ તેમજ સ્કૂલમાં જે જવાહર હાઈસ્કૂલ છે તેમાં પણ એક રૂમનું કામ અને જે અધૂરા કામ છે જુદા જુદા વિસ્તારમાં પાણીના બોર પણ કરેલા છે ને જે પણ અધૂરા કામ છે જે તમે એક મને યુવા માટે ભરોસો મૂક્યો હતો તેમ આજુ વખતે પણ આગામી ચૂંટણીમાં મારી જવાબદારી સોંપવામાં આવશે તો અમે જે અધૂરા કામ છે તે પૂર્ણ કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું જે અધૂરા કામ છે એમાં પૂરી મહેનત લગાડી અને જ્યાં પણ જવું પડે ત્યાં જઈ અને તે કામ પૂર્ણ થાય એવા પ્રયત્નો ચોક્કસ કરશું જે રીતે આ સરપંચ હતા સરપંચની ઉમેદવારી પણ કરવામાં આવી છે તેઓએ જણાવ્યું આપણી સાથે ગ્રામજનો છે હજુ પણ આ ગામમાં કેટલા કામો હજુ ઘટે છે કેવા સુવિધાનો અભાવ છે શું કહેશો આ બાબતે ગામ ખોરાસાના માળિયા તાલુકા હાટીના ખોરાસા ગામે અમારા પૂર્વ નૈનાબેન લાડાણી હતા ત્યારે એ પૂર્વ સરપંચે અમારા ગામનો ખરેખર વિકાસ કરેલો છે 66 કેવી નાખેલે છે વાસ્મોનું કામ રાખેલું છે અમુક સમસારના કામ કરેલા છે એટલે ખરેખર યુવા સરપંચ આ ગામનો ખરેખર વિકાસ કરી શકે અને ખરેખર અમારે આ ગામની અંદર યુવા સરપંચની જરૂર છે ને ખરેખર અમે સંપૂર્ણ આજુબાજુના બધા ગામડાને મારી સલાહ સૂચન છે એક નાગરિક તરીકે કે ખરેખર યુવા પેઢીને યુવા સરપંચને છૂટાવો એવી મારી નમ્ર અપીલ છે જે રીતે ગ્રામજનો પર જણાવવામાં આવ્યું કે જે સરપંચ છે એ યુવા હોવો જોઈએ એજ્યુકેટેડ હોવો જોઈએ ભણેલો ગણેલો હોવો જોઈએ તો જ આ ગામનો વિકાસ થશે હજુ પણ ગ્રામજનો છે શું કહેશો કાકા ખરેખર આ ગામનો વિકાસ થયો છે કેટલો લાભ લીધો છે અને હજુ પણ ગામમાં કઈ કઈ પ્રકારની સુવિધાનો અભાવ છે આમાં યુવા ટીમ અને યુવાન સરપંચ હતા એને ઘણા વિકાસના કામ કર્યા એ છતાં પણ એક જાગૃત સરપંચ છે અને કોઈ પણ કામમાં ગમે ત્યારે જરૂર પડે ઇન કેન કોઈ પણ પ્રકારે ગમે ત્યારે જરૂર પડે તો આ સરપંચ ગમે ત્યારે રાતના 12 વાગે 2 વાગે ગમે ત્યારે પણ હાજર એવા યુવાન સરપંચ છે અને આજુ વખતે એની સાથે એવી યુવા ટીમ છે કે એ યુવા ટીમ પાસે અમે એક જ અપેક્ષા રાખીએ છીએ કે આ ગામની અંદર ઘણા વિકાસના કામ થયા આ ગામની અંદર વાસ્મોનું કામ બહુ મોટું કામ થયું પણ ગામની અંદર વાસ્મોનું કામ થયું તો આ યુવા ટીમ પાસે અમારી એક જ અપેક્ષા છે પહેલી અપેક્ષા એ છે કે અમારી જે પાણીની લાઇનમાંથી આવે છે એ 4 કિલોમીટર દૂરથી આવે છે એ લાઇનને ઘણા 25 થી 30 થી 35 વર્ષ થઈ ગયા એ લાઇન જે 4ની લાઇન હતી એ અત્યારે 1.5 કે 2ની લાઇન થઈ ગઈ છે એટલે આવ્યા મોટા ગામને જો પાણીનો પુરવઠ નથી થતી તો આ ટીમની સાથે અમે પણ છીએ ગામ લોકો પણ જેની જ્યાં જરૂર પડે ત્યાં તો પહેલું કામ આ આવતી પંચાયતે એ કરવાનું છે કે એ લાઇનને જેમ બને મોટી અને મોટી કક્ષાની બનાવી અને આ ગામને 24 કલાકે 1 વખત પાણી મળે એવું આ ટીમ કામ કરે અને વિકાસના કામ કરે એ વિકાસના કામની સાથે અમારે જે કાંઈ અમારા
બુજુર્ગોની અમારી એને જરૂર હોય તો એના માટે અમે સાથ અને સહકાર આપવા અમે તૈયાર છીએ અને એને અમે ખોબે અને ધોબે એને આવકારીએ છીએ અને આ યુવા ટીમ ચૂંટાય તો એના માટે ખૂબ ખૂબ આભાર. જે રીતે ગ્રામજનોનો પ્રતિસાદ હતો, ગામજનોનો મિજાજ હતો, હજુ પણ ઘણા બધા કામ અધૂરા છે. ખાસ કરીને ગામની સમસ્યા મોટી એ છે કે જે પાણીની જે પાઇપલાઇન આવે છે તે મોટી નાખી અને પાણી જે ગામજનોને પૂરું પુરવાર પાડે આવા થોડા કામ જે અધૂરા છે એ સરપંચ ચૂંટાયા બાદ પૂરા કરે તેવી ગ્રામજનોની